શિનોર તાલુકાના તીરસા ગામે નવીનગરી વિસ્તારમાં આવેલા બે ફળિયાને જોડતો નવીન રોડ છેલ્લા 20 વર્ષથી રજૂઆત કરવા છતાં બનાવવામાં નહીં આવતા સ્થાનિક લોકો દ્વારા તંત્રને ભારે રોષ સાથે વહેલી તકે રસ્તો બનાવવા માટે માંગણી કરવામાં આવી છે. સાદલી અને તીરસા જવાના મુખ્ય રોડની બાજુમાં આવેલા નવીનગરી વિસ્તારમાં આશરે 70 આદિવાસી સમાજના પરિવારો રહે છે, જે પૈકી બે ફળિયામાં અવર જવર માટે જાહેર રસ્તો ન હોવાથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો તીરસા ગામની નવીનગરીમાં જાહેર રસ્તો બનાવવા માટે સ્થાનિક લોકો આશરે 20 વર્ષથી તંત્રને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં નવીનગરી વિસ્તારના બે ફળિયામાં અવર જવર માટેનો રસ્તો બનાવવામાં નહીં આવતા લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો છે, જેથી સ્થાનિક લોકો દ્વારા તીરસા ગામ પાસે મુખ્ય રોડની બાજુમાં આવેલ ફળિયામાં ગ્રામ પંચાયતની સરકારી જગ્યામાં રહેલ દબાણો દૂર કરીને વહેલી તકે નવીન રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ કરી છે, જેથી નવીનગરીના બે ફળિયાના સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં, જેથી તંત્ર દ્વારા વહેલી તકે નવીનગરીમાં આવેલ વિસ્તારમાં કરાયેલ દબાણો દૂર કરીને તાત્કાલિક નવીન રસ્તો બનાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે જોવું એ રહ્યું કે છેલ્લા 20 વર્ષથી કુંભકરણ નિંદ્રામાં પોડી ગયેલ તંત્ર ક્યારે જાગે છે અને આદિવાસી વિસ્તારના સ્થાનિક લોકોની મુશ્કેલીનો નિવેડો લાવે છે એ તો આવનારો સમય જ બતાવશે. અમારે આ ફરિયેથી પેલા ફરિયે જવા માટેનો રસ્તો આ ગ્રામ પંચાયતની જગા છે, જે અમારે રસ્તાની જરૂર છે તે રસ્તો અમને બનાવી આપો અને જે કોઈનું દબાણ હોય તે દૂર કરી વહેલી તકે અમને રસ્તો પાછળ જવા માટે બનાવી આપો. અને આ અમારી લાગણી અને માગણી છે કે આ રસ્તો જલ્દીથી જલ્દી આનું કામકાજ પૂરું થાય. રાજેશ વસાવા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ શિનોર.